વલસાડના શિવાડમાં આવેલા દિયા એપાર્ટમેન્ટમાં તસ્કર ધોળા દિવસે વેપારીના ફ્લેટનું તાળું ખોલી સોનાના દાગીના અંદાજિત 25 તોલા સોનું તથા રૂપિયા 25,000 રોકડા મળી કુલ 10,25,000ની ચોરી કરીને ભાગતો ચોર એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. વલસાડના શિવાડમાં આવેલા દિયા રેસીડેન્સી એપાર્ટમેન્ટના બીજા માળે 205માં રહેતા કિશોરભાઈ જંથીલાલ મોદી તેઓ શાકભાજીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બપોરે 12 વાગ્યાના અરસામાં કિશોરભાઈના પત્ની વૈશાલીબેન ફ્લેટમાં તાળું મારી ચાબી બૂટમાં મૂકી અને દુકાન ઉપર જતા હતા ત્યારે એક યુવાન ફ્લેટ પાસે આવ્યો હતો. ત્યારે વૈશાલીબેને યુવાનને પૂછ્યું, તમે શા માટે આવ્યા છો? તો તેઓ યુવાને જણાવ્યું કે હું અહીં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યો છું. વૈશાલીબેને બૂટમાં ચાવી મૂકી બજાર જવા માટે નીકળી ગયા ત્યારે ચાવી મૂકતા યુવાને જોયું હતું અને યુવાને બૂટમાંથી ચાવી કાઢીને ફ્લેટનું તાળું તોડી બેડરૂમમાં મૂકેલા કબાટને ચપ્પુ અને સાણસી વડે તોડી કબાટમાંથી સોનાના દાગીના અને રૂપિયા 25,000ની રોકડ મળી રૂપિયા 10,25,000ની મત્તા ચોરી કરી ગયો હતો. ઘટનામાં એપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરામાં યુવાન ચોરીને અંજામ આપી યુવાન દિવસ કુદી ભાગતો કેદ થઈ ગયો હતો, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના ફૂટેજને લઈને આરોપી પકડવાની તજવીજ હાથ ધરી છે. સવારે હું 11:15 ઘરમાંથી બજાર જવા નીકળી ગઈ. તે એક ભાઈ હતો આવેલો ત્યાં ઉપર, તો એને પૂછ્યું કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો? તો એમ કે મેં અહીંયા ફર્નિચરનું કામ કરવા આવેલો છું એમ કે. એટલે પછી મેં એને કહીને નીકળી ગઈ એટલે મને એમ કે કંઈ કામના માટે જ આવ્યો હશે એમ કરીને. ને પછી હું બજાર નીકળી ગઈ અને બજારથી આવીને જોયું તો ઘરમાં બધું જ ખુલ્લું કરીને બધું જ લઈ ગયેલા, સોનુંથી માંડીને ચાંદીથી માંડીને પૈસાથી માંડીને બધું જ. પૈસામાં 25,000 રોકડા ને સોનુંમાં 25 તોલા જેટલું ખરું સોનું.